કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આજે હું ફરીવાર તમારી સમક્ષ ધોરણ 6નું સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ બીજું છે કે આદિ માનવથી સ્થાયી જીવનની સફર. આજના આપણા આ વિડીયોમાં આપણે આ પાઠ છે એની વિગતે ચર્ચા કરીશું. તો સૌથી પહેલો મુદ્દો જે છે એ છે પ્રસ્તાવનાનો, કે ભાઈ આપણને ખબર જ છે કે આદિ માનવો જે છે શરૂઆતમાં, બરાબર, જ્યારે કહેવાય ને કે એકદમ શરૂઆત હતી માનવ જીવનની, એ સમયગાળા દરમિયાન આદિ માનવો છે ભટકતું જીવન જીવતા, બરાબર. તો શું કામે ભટકતું જીવન? કારણ કે એને કોઈ જાતનું નોલેજ હતું નહીં, કોઈ જાતની શોધ પણ એ સમયમાં થયેલી નહોતી. તો ધીમે 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 શું થયું તો કે એના કહેવાય ને કે એના જે રહેઠાણથી માંડી અને ખોરાકથી માંડી અને દરેક વસ્તુની શોધ થવાને પરિણામે આદિમાનવ જે છે એ ભટકતું જીવન છોડી અને સ્થાયી જીવન જે છે એ જીવવા માંડ્યા હતા. તો આ પ્રસ્તાવના વિશેની આપણે માહિતી મેળવી ત્યાર પછી કે ભાઈ આદિમાનવ જે છે એ ભટકતું જીવન કેવી રીતે, એ સમયમાં એ કઈ રીતે જીવતા, તો એના વિશેની માહિતી મેળવીએ. તો આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયના માનવો, આદિમાનવને જૂના સમયના માનવો તરીકે ઓળખવામાં આવે છે, જેઓ ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા. આપણે અત્યારે કેવું તો કે સરસ મજાનું આપણું ઘર હોય, બરાબર, વ્યવસ્થિત આપણી રહેણી કહેણી હોય, બરાબર, આપણો સમય આખો ટાઈમ ટેબલ ફિક્સ હોય, પણ એ સમયમાં એવું કાંઈ હતું નહીં. તો આદિમાનવ જે છે એ ભટકતું જીવન જીવતા, બરાબર, અને કેના માટે? તો કે એને જ્યાં ખોરાક મળે, એને જે પાણી મળે, બરાબર, કારણ કે દરેક વ્યક્તિ માટે જો મહત્ત્વની વસ્તુ હોય તો ખોરાક પાણી છે, એની પ્રાથમિક જરૂરિયાત છે. તો આદિમાનવને એ પ્રાથમિક જરૂરિયાત જ્યાંથી મળી રહેતી ત્યાં એ જીવન જીવતા. માનવીની આ અવસ્થાને હન્ટર એન્ડ ગેધરર્સ, હન્ટર અને ગેધરર્સ, હન્ટર એટલે શિકાર કરવો અને ગેધરર્સ એટલે એકઠું કરવું. તો આ સમયગાળા દરમિયાન એ શું કરતા? તો કે શિકાર કરી અને એકઠું કરતા. તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરીને ખોરાકમાં એ લોકો ઉપયોગમાં રહેતા. હવે આદિમાનવ જે છે એ ખોરાક તરીકે શું ઉપયોગમાં? તો કે માંસ ખાતા, બરાબર, કંદમૂળ ખાતા, ફળો ખાતા, આ બધી વસ્તુનો ઉપયોગ છે એ ખોરાક તરીકે કરતા હતા. એટલે પ્રાણીઓને એને શું કરે? તો કે શિકાર કરી અને એને રાખી દે, બરાબર, જ્યારે એમને જરૂર હોય ખોરાકની ત્યારે એ એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા. જો કે આ બધું સરળ ન હતું, ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવો પર હુમલો કરતા, વળી દોડવામાં ખૂબ જ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવોના હાથમાં આવતા નહીં. આપણને એવું લાગે પણ ખરેખર એ સમયમાં એટલું બધું સહેલું હતું નહીં, કારણ કે આદિમાનવો જે છે એ પ્રાણીઓનો શિકાર કરતા, તો અમુક પ્રાણીઓ આપણને ખબર જ છે કે જેની દોડવાની સ્પીડ ખૂબ વધારે હોય, તો એ સમયગાળા દરમિયાન શું થતું? તો કે આદિમાનવોને પ્રોપર ખોરાક જે છે એ મળી રહેતો નહીં, કારણ કે આદિમાનવ એટલી ઝડપથી દોડી શકે નહીં, પણ પ્રાણીઓ અમુક અમુક જે છે એ ખૂબ જ ઝડપથી દોડી શકતા હતા. એક સ્થળેથી બીજા સ્થળે અને બીજા સ્થળેથી ત્રીજા સ્થળે એવી રીતે એ લોકો ભટકતું જીવન જીવતા. માનવી આ સમયે કયા ફળ અને કંદમૂળ ખાવા અને ક્યાં ન ખાવા એનું જ્ઞાન મેળવતો થયો, બરાબર. અમુક કંદમૂળ છે, અમુક ફળ છે એ ક્યાં ખાવા અને ક્યાં ન ખાવા એ પણ એની માહિતી જે છે એ મેળવતો થયો, કારણ કે અમુક એવી વનસ્પતિઓ હતી કે ખૂબ ઝેરીલી હોય, તો ઝેરીલી હોવાને પરિણામે શું થાય? તો કે આદિમાનવો જે હતા એમની એને સાઈડ ઇફેક્ટ થતી, તો એને એ વસ્તુની નોલેજ મળવા માંડી, એ વસ્તુનું જ્ઞાન મેળવવા માંડ્યું કે આ વસ્તુ ખવાય અને આ વસ્તુ ખવાય નહીં. હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકતા હોવાથી આદિમાનવો તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. વળી પ્રાણીઓ પાણી જીવન જરૂરિયાતની હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં તેઓ રહેતા હતા. જો હરણ અને ઘેટા અને બકરા જે છે, બરાબર, એનો શિકાર ઇઝીલી થઈ જાય, તો આદિમાનવો જે છે એ જનરલી એને જ શોધતા. બાકીના પ્રાણીઓ છે એ દોડવામાં ઝડપી હોવાથી આસાનીથી એના હાથમાં અથવા તો આસાનીથી એનો શિકાર જે છે એ શિકાર કરી શકતા નહીં, જેથી કરીને શું થતું? તો કે એ એનો શિકાર કરી ન શકતા. તો એવા પ્રાણીઓનો શિકાર કરતા કે જે એના ઇઝીલી એનો શિકાર બની શકે અથવા તો ઇઝીલી એને શું કહેવાય? તો કે મારી અને એને ખાઈ શકે. ત્યાર પછીનો આપણો મુદ્દો છે ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો. હવે અમે તમને આની પહેલાંય કીધું હતું કે હરેક વસ્તુ જે છે આપણને નોલેજ શું કામ મળે છે? કારણ કે આપણા પુરાતત્વવિદો, આપણા ઇતિહાસકારો જે છે એમને એ વસ્તુ ટેકવેલી, એવી એ વસ્તુની માહિતી મેળવેલી છે, જેથી કરીને એનો લાભ જે છે અત્યારે આપણને મળે છે. બાકી આદિમાનવના સમયમાં આપણે હતા નહીં તો આપણને એના વિશેની માહિતી મળી શકે નહીં, પણ એ સમયના જે પુરાતત્વવિદો હતા, ખોદકામો થયા, અમુક પુરાવો મળ્યા, તો એના આધારે આપણને ખબર પડે કે આ સમયગાળા દરમિયાન, બરાબર, આવી આવી વસ્તુઓ હતી, અસ્તિત્વમાં હતી.
પુરાતત્વશાસ્ત્રીઓ, નૃવંશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળીને ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે. સાથે સાથે તેઓ જે ઓજાર વાપરતા તેની પણ માહિતી શોધી કાઢી છે. હવે એ સમયમાં ઓજારો તો હતા નહીં, બરાબર. અત્યારે આપણે ઘણા બધા પ્રકારના ઓજારો જોવા મળે છે, તલવાર ને જે કંઈ પણ છે, તીર ને. પણ એ સમયમાં શું હતું તો કે એ સમયમાં એવા હથિયારો કાંઈ અસ્તિત્વમાં નહોતા. તો એ લોકો સેનાથી શિકાર કરતા તો કે પાણાઓ, અણીદાર પાણાઓ, બરાબર. ખાસ ટેક્સ્ટબુકમાં તમને પેજ નંબર 6 ઉપર એનો આખો ચિત્ર આપેલું છે કે એ સમયમાં એ લોકો હથિયાર તરીકે કેવા કેવા પાણાનો ઉપયોગ કરતા. તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા, ક્યારેક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા હતા. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી તેને અથવા તો તે સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. કયો યુગ? પાષાણ યુગ. શું કામે પાષાણ યુગ કહેવામાં આવે છે? કારણ કે એ સમયમાં આદિમાનવો જે છે એ પથ્થરનો ઉપયોગ કરી, બરાબર, પથ્થરનો ઉપયોગ કરે, પછી લાકડામાંથી એનું હેન્ડલ ને એવી રીતે બધા ઓજારો જે છે ઓજારો બનાવતા અને પ્રાણીઓનો શિકાર કરતા. તો આ અત્યારે તો આપણને ખબર જ છે કે આપણે કોઈ વસ્તુ, ધારો કે કોઈ ફ્રૂટ કે વેજીટેબલ્સ કાપવું હોય તો એના માટે આપણે નાઇફ એટલે કે છરીનો ઉપયોગ કરીએ. પણ એ સમયે એ લોકોને એ વસ્તુ હતી ને, છરી કે એવું કંઈ અસ્તિત્વમાં નહોતું. તો એ લોકો શેનો ઉપયોગ કરતા તો કે પથ્થરનો ઉપયોગ કરતા. અણીદાર પાણાઓ હોય એનાથી છુંદી અને જે કંઈ પણ છે એ કહેવાય ને કે કંદમૂળ હોય કે ફ્રૂટ હોય કે પછી માંસ હોય એને કાપીને ખાતા. એટલે એ સમયના યુગને શું કહેવામાં આવે છે? પાષાણ. પાષાણ એટલે પથ્થર. એટલે એ સમયના યુગને પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. પથ્થરોનો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા થતો હતો. મેં તમને કીધું એ પ્રમાણે કે એ પથ્થરનો ઉપયોગ શેના માટે કરતા તો કે વનસ્પતિ અને સાથે સાથે પ્રાણીઓના જે ચામડા છે, બરાબર, એનો માંસ જે છે એ કાપવા માટે એનો ઉપયોગ કરતા. આદિમાનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા માટે પણ ઉપયોગ કરતા હતા. હવે એ સમયમાં કાંઈ એવા બધા કપડાં તો હતા નહીં, તો આદિમાનવ શું કરતા? તો કે જે મોટા મોટા પાંદડા છે, વૃક્ષની છાલ છે, બરાબર, સાથે સાથે પ્રાણીઓના ચામડા છે, એનો એ પહેરવેશ તરીકે એટલે કે પોશાક તરીકે એનો ઉપયોગ કરતા. હવે તમને પેજ નંબર ટેક્સ્ટબુકમાં પેજ નંબર 7 ઉપર એક મેપ આપેલો છે અને એ મેપમાં કઈ કઈ જગ્યાએથી આદિમાનવના આપણને કહેવાય ને પુરાવો મળ્યા છે. તો એક ખાસ તમે મેપ એક વખત જોઈ લેજો કે જેથી કરીને આપણને ખબર પડે કે કઈ કઈ એવી જગ્યા છે કે જ્યાંથી આપણને આદિમાનવના અવશેષો મળ્યા છે. જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું તેઓ પસંદ કરતા હતા. હવે એની જે પ્રાથમિક જરૂરિયાતો હતી, બરાબર, ખોરાક છે, લાકડા છે, બરાબર, આ બધી વસ્તુઓ જે એમને મળી રહે ને એવી જગ્યાએ એ લોકો વસવાટ કરતા હતા. વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા. ગુફા પોતે નહોતી બનાવેલી, બરાબર, ખોદીને કે એવી રીતે, પણ અમુક એવી પ્રાકૃતિક ગુફાઓ હતી કે પોતાની જાતે જ હતી, કુદરતી રીતે બનેલી હતી. તો એવી ગુફાઓમાં એ લોકો વરસાદ અને જંગલી પ્રાણીઓ એનાથી બચવા માટે એ લોકો એક રહેણાંક તરીકેનો ઉપયોગ કરતા હતા. મધ્ય ભારતમાં વિંધ્યાચળ માળામાં આવી અનેક ગુફાઓ અથવા તો આવી અનેક જગ્યાઓ જે છે એ મળી આવી છે. નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પણ આવી જગ્યાઓ મળી આવી છે. ભીમબેટકા, ભીમબેટકા એટલે કે હાલનું મધ્યપ્રદેશ, આદિમાનવના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ હતું. આ ખાસ મહત્વની વસ્તુ, ભીમબેટકા એટલે કે હાલનું મધ્યપ્રદેશ, ત્યાંથી આદિમાનવના જે વસવાટ છે એ વસવાટ માટેના સ્થળો જે છે એ સારા એવા પ્રમાણમાં મળી આવ્યા છે. તેની ગુફામાં આદિમાનવે દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવના લગભગ 500 જેટલા ચિત્રો જે છે એ મળી આવ્યા છે. અને એ ચિત્રોમાં પ્રાકૃતિક રંગ, બરાબર, ચિત્રોને પ્રાકૃતિક રંગોથી દોરેલા છે. તો આ ખૂબ મહત્વની વસ્તુ છે કે સૌથી સારામાં સારી જો આદિમાનવ વિશેની માહિતી મળી હોય તો એ છે ભીમબેટકાની ગુફા. તમને પેજ નંબર 8 ઉપર ભીમબેટકાની ગુફાનું ચિત્ર પણ આપેલું છે. ત્યાર પછીનો મુદ્દો છે અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ. દક્ષિણ ભારતના કુર્નૂલમાં મળી આવેલ આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે. કોઈ કઈ જગ્યાએ જ આ નાની નાની બાબતો જે છે આપણે ખાસ યાદ રાખવાની છે કે દક્ષિણ ભારત ના કયા પ્રદેશમાંથી કુર્નૂલ,
અને શું મળ્યું છે તો કે રાખના અવશેષો. એ મળી આવ્યા છે કે તેઓ અગ્નિની અગ્નિથી પરિચિત હશે. આજથી લગભગ 11,000 વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો. જો અત્યારે અગ્નિ આપણા માટે ખૂબ મહત્ત્વની છે, બરાબર, એની શોધ કોને કરેલી છે? આદિમાનવે કરેલી છે. પથ્થર એક વખત એવું બન્યું હશે કે પથ્થર આમ ઘસ્યો અને ઘસવાના કારણે એક ચણકાટ ઊભો થયો અને એના કારણે જે કહેવાય ને કે જે જગ્યા હતી એ સળગવા માંડી. તો આવી રીતે અગ્નિની શોધ થયો એવું માનવામાં આવે છે. તો આદિમાનવે લગભગ 11,000 વર્ષ પહેલાં આ અગ્નિની શોધ કરેલી હતી. તેમ ઇતિહાસકારો જણાવે છે, અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું. કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા, અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા, તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ કરતા. હવે અગ્નિની શોધ છે ખૂબ મહત્ત્વની શું કામ ગણાય છે? કારણ કે એ સમયમાં લગભગ 11,000 વર્ષ પહેલાંની વાત થાય છે કે એ સમયગાળા દરમિયાન આદિમાનવ અગ્નિની શોધથી કેવું કેવું એના જીવનમાં પરિવર્તન, તો કે એક તો એ માંસ શેકીને ખાવા માંડ્યો, સાથે સાથે તો કે એક લાઇટ તરીકે ગુફામાં, જ્યાં ગુફામાં રહેતો, બરાબર, ત્યાં એ અંધાર રાત્રિ દરમિયાન એનો પ્રગટાવી અને લાઇટ તરીકે, મતલબ એક પ્રકાશ તરીકે એનો ઉપયોગ કરતો. અને સાથે સાથે બીજું શું, તો કે એ અગ્નિને કારણે જે જંગલી પ્રાણીઓ છે એને જોઈને ભાગી જાય, બરાબર, જેથી કરીને આદિમાનવનું પોતાનું રક્ષણ કરી શકે. તો અગ્નિની શોધ જે છે એ ખૂબ જ મહત્ત્વની ગણાય છે. તો વિદ્યાર્થી મિત્ર, આજનો આપણો પાઠ જે છે એ આપણે અહીંયા સુધી રાખીએ અને પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. ત્યાં સુધી નમસ્કાર.